બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ. કોડીનાર, સુત્રાપાડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેવા લાગ્યા. સવારથી ભયંકર બફારો અને ઉકાળાટ હતો. બપોર પડતા ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયું. સુત્રાપાડામાં પણ વરસાદે લાંબા વિરામ બાદ પધરામણી કરી વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ પ્રાચી તીર્થ, ખાંભા, ટીમડી, ઘંટિયા, અમરાપુર સહિતના ગામડામાં વરસાદ પડ્યો. આ તરફ જેતપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. અમુક દિવસોના વિરામ બાદ જેતપુરમાં ફરી વરસાદ પડ્યો. સ્ટેન ચોક, એમજી રોડ, ખોડપરા, ફુલવાડી રોડ, નવગઢમાં વરસાદ પડ્યો. ભાવનગર શહેર અને ગામડાઓમાં પણ તોફાની વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સતત બીજા દિવસે જમાવટ કરી, ત્યારે ભાવનગર પંથકમાં જતા જતા મેઘરાજાએ પધરામણી કરી. ભાવનગર શહેર અને ગામડામાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ભાવનગરમાં 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. સતત બીજા દિવસે વરસાદથી ભાવનગરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે ભાવનગર પાણી પાણી થઈ ગયું. સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા. શહેરના નિર્મળનગર, માધવરત્ન બિલ્ડિંગ પાસે રસ્તાઓ ઉપર જળભરાવની સ્થિતિ જોવા મળી. પાણી ભરાવાને લઈ વાહન ચાલકોની હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. આ દ્રશ્યો છે ભાવનગરના અલંગના. ભાવનગરના અલંગમાં પણ ધારાધાર વરસાદ પડ્યો. બપોર બાદ વરસાદી જમાવટ કરી. અલંગ પંથકમાં મેઘરાજાએ સટાસટી કરી. અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદના પગલે અલંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દ્રશ્યો પણ જોઈ રહ્યા છો આપ. અલંગમાં આવેલ રેડક્રોસ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ચોમાસાના વરસાદના અંતિમ રાઉન્ડમાં સિહોરમાં પણ મેઘ સવારી આવી પહોંચી. સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સિહોર તાલુકાના સોનગઢ, રામધરી, ટાણા, વરલ, આંબલા, સણોસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેડૂતોના મુરઝાઈ ગયેલા પાકોને મળ્યું છે નવું જીવન. ગુજરાતમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સાવધાની જરૂરી છે. તેજ પવન, ગાજવીજ સાથે વરસાદની શક્યતા. તો સૌરાષ્ટ્રમાં અમરેલીમાં અતિ ભારે, જ્યારે ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી સીમિત ન રહ્યા મેઘરાજા, ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદે જમાવટ કરી, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ધબધબાટી બોલાવી. આ દ્રશ્યો છે અંબાજીના. અંબાજીમાં બપોર બાદ ઘેરાયેલો વાદળો વરસી પડ્યા. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ બોલાવી ધબધબાટી. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા ગરમીથી મળી રાહત. વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. તો બનાસકાંઠામાં પણ મેઘ સવારી આવી પહોંચી. પાલનપુરમાં વરસાદી ઝાપટું પડ્યું. ઘણા દિવસોના વિરામ બાદ મેઘ મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગરમીના ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક જોવા મળી. અરવલ્લીના ભીલોડામાં પણ ભૂક્કા બોલાવ્યા મેઘરાજાએ. ધોધમાર વરસાદથી રોડ પાણી પાણી થયા. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો. લીલચા, ખુમાપુર, ધોલવાણીમાં ધોધમાર વરસાદ પડ્યો. તો મહેસાણામાં પણ બપોર બાદ વાતાવરણ બદલાઈ ગયું. તોફાની પવનો સાથે વરસાદ આવ્યો. પૂર ઝડપે પવન વચ્ચે વરસાદ પડ્યો. ભારે પવનથી શહેરમાં ધૂળની ડમરીઓ ઉડી. બાદમાં વરસાદ પડ્યો. ખેરાલુ, વડનગર, વિસનગર, મહેસાણામાં પણ વરસાદથી ઠંડક પ્રસરી. મહેસાણાના ખેરાલુ, વડનગરમાં તોફાની વરસાદ પડ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ખેરાલુ વિસ્તારના ગામોમાં પવન સાથે વરસાદ ખાબક્યો. 3 દિવસની આગાહી વચ્ચે સતત બીજા દિવસે ગાજવીજ સાથે અમદાવાદ, વડોદરામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં વરસાદી જમાવટ કરી છે, ત્યારે વડોદરાના શિનોર પંથકમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. મીંઢોળ, સુરાશામાળ માર્ગ પરથી પાણી વહેતા જોવા મળ્યા અને શિનોર સાધલીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા. 1 ફૂટ જેટલા પાણી માર્ગ પરથી વહેતા થયા. માર્ગ પરથી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આ બાજુ નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. ઇટાડવા, છાપરા રોડ, એરુચાર રસ્તા સહિત જાહેરના તમામ વિસ્તારોમાં વરસાદ. પાછોતરા વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો દ્વારા રૂપવામાં આવેલી નવી શેરડીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. વલસાડના ઉમરગામના તુંબ ગામમાં વીજ પોલ ધરાશાયી થયા. વરસાદી માહોલમાં અનમોલ નગર વિસ્તારમાં જીવંત વીજ તાર સાથે 2 પોલ ધરાશાયી થઈ ગયા. બંને પોલ રસ્તા પર જ પડતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. પોલ કાર પર પડતા કારને નુકસાન થયું. જોકે સદનસીબે કોઈ ઈજા કે જાનહાની નથી થઈ. પોલ પડી જતા વીજ પુરવઠો ખોરવાયો. ઘટનાની જાણ થતા વીજ વિભાગની ટીમો પણ દોડતી થઈ ગઈ. આ તરફ દાહોદ, લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. રોડ પલળી જતા ઠંડક પ્રસરી ગઈ. પાટણ પંથકમાં મેઘરાજા એન્ટ્રી મારી. પાટણના સિદ્ધપુર, રૂની હાજીપુર, કમલીવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગણેશપુરા, ખોલવાડામાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. બનાસકાંઠા જિલ્લામાં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ડીસામાં અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ત્યારબાદ પવનની સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ. બનાસકાંઠામાં સમી સાંજે થયેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.
સતત બીજા દિવસે અમદાવાદમાં સાંજ પડતા તોફાની પવન ફૂંકાવા લાગ્યો. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. એસજી હાઈવે, પ્રહલાદનગર, થલતેજમાં વરસાદ પડ્યો. શાહીબાગ, સુભાષ બ્રિજ, આરટીઓ, એરપોર્ટ, અસરવા, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડાયું, 11 ગામ એલર્ટ પર. ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે વડોદરાનો દેવ ડેમ છલોછલ થઈ ગયો છે. દેવ ડેમ ઓવરફ્લો થતા વડોદરાના દેવ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું, જેના પગલે 11 ગામને એલર્ટ કરાયા. દેવ ડેમની સપાટી 89.65 મીટર થતા લેવલ જાળવવા પાણી છોડાયું. દેવ ડેમના બે દરવાજા 0.05 મીટર ખોલી 349 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી છોડાતા જિલ્લાના 11 ગામોને એલર્ટ કરાયા. ડભોઈ અને વાઘોડિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. બીજી તરફ ખેડૂતો પણ ચિંતિત બન્યા. ગાંધીનગર અમદાવાદ રોડ બન્યો છે સ્વિમિંગ પુલ. રાજ્યમાં વરસાદનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે, પણ ગાંધીનગર અમદાવાદ હાઈવે પર વગર વરસાદે પાણી ભરાયા. રોડની એક બાજુ જાણે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગાંધીનગર અમદાવાદ રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. નર્મદાની મુખ્ય નહેર પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ટુ વ્હીલર ચાલકો તો આ પાણીમાં વાહન નાખવાની હિંમત કરતા નથી. ફોર વ્હીલ ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. બીજી તરફ પાણીમાંથી અતિશય દુર્ગંધ મારતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે. ગીર સોમનાથથી સમાચાર. ગીર સોમનાથ, ઉનામાં ધોધમાર વરસાદ. વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણીના વહેણ જોવા મળ્યા. વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ગીર જંગલના વિસ્તારમાં પણ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. જે ગીર સોમનાથના દ્રશ્યો, ઉનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સાંજથી રાત થતા થતા મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાની હજી પણ જાણકારી મળી રહી છે. બોટાદ, બરવાળા શહેરમાં સહિત અનેક તાલુકામાં પણ વરસાદ થઈ ગયો છે. બોટાદથી સમાચાર. બરવાળા શહેર સહિતના તાલુકા વિસ્તારમાં વરસાદ, અતિભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ, તીવ્ર ગતિ સાથે પવન અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. બરવાળા શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજાર પાણીમાં જોવા મળી રહી છે. અનેક વિસ્તારો એવા છે કે જે પાણી પાણી થઈ ગયા છે. બરવાળા તાલુકાના રોજીત, રાણપરી, નાવડા, રામપર, ખમીદાણા, કુંડળ, બેલા, ટીમલા, કામડા, સાળંગપુર સહિતના સમગ્ર પંથકમાં વરસાદ છે. અતિભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કપાસ, તલ, જુવાર સહિતના ઉભા પાકમાં નુકસાન થવાની પણ ભીતિ સેવવામાં આવી રહી છે. વડોદરામાં 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી. 29 વાહન દટાયા. પૂર, પવન અને શહેરને હચમચાવ્યું. વડોદરામાં બુધવારે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઈ. 4 ના મોત, 300થી વધુ વૃક્ષો ધરાશાયી, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયા. વડોદરામાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા તબાહી મચી ગઈ, જેની તસવીરો હવે જોવા મળી રહી છે. વાવાઝોડાએ વેરેલી તારાજી સીસીટીવીમાં કેદ થઈ. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઉડતી જોવા મળી. એક રેસ્ટોરન્ટ પાસે આખી આખી કેબિન ઉડીને દૂર ફેંકાઈ ગઈ. નાસ્તાની લારીઓના કાઉન્ટર અને ખુરશીઓ હવામાં ઉડી ગયા. રોડ પર ઉડીને જતા રહેલા કાઉન્ટર અને ખુરશીઓ લેવા વેપારીઓની દોડધામ જોવા મળી. 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વાહનો પણ હવામાં ફંગોળાયા. ભારે ભરખમ કાઉન્ટર ઉડતા પાર્ક કરેલી ઘણી બાઇકને પણ નાનું મોટું નુકસાન થયું. અત્યાર સુધીમાં 14 કાર, 14 ટુ વ્હીલર, 1 રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું. 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા કેબિન ઉડી. બીજી તરફ શહેરમાં 200થી વધુ ઝાડ, વીજપોલ, હોર્ડિંગ્સ ધરાશાયી થયા. મિની વાવાઝોડાએ 20 મિનિટ સુધી વેપારીઓને બાનમાં લીધા. સુરસાગર તળાવ નજીક 100થી વધુ તબાહી મચી. આ બાજુ વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પાછળ 1 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જે માથે પડ્યા. ઇન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી પાણી પડતા ઉઠ્યા અનેક સવાલ. ખુદ મુસાફરોએ વિડીયો બનાવી ઉઠાવ્યા સવાલ. કહેવાતા ઇન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી પાણીનો ધોધ પડતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ બાજુ શિનોરમાં અનેક મકાનો અને વૃક્ષો વીજપોલ ધરાશાયી થઈ ગયા. સેગવા ગામે મકાનની દિવાલ ધરાશાયી થઈ. ભારે પવન સાથે ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ. ઘર વખરી સહિતના સામાનને નુકસાન પહોંચ્યું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. બનાસકાંઠાના વડગામમાં પણ પવન સાથે વરસાદ. વડગામના જલોત્રા ગામે ભારે પવનને કારણે ખેતરોમાં પણ છાપરા ઉડી ગયા. પશુઓના અનેક ઢાળિયા થયા જમીનદોષ. ખેડૂતોના પાકને પણ તોફાની વરસાદના માહોલથી નુકસાનીની ભીતિ છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જાણે ચક્રવાત આવ્યો હોય અને તે બધું જ પોતાની સાથે ઉડાવીને લઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો વડગામથી પણ જોવા મળી રહ્યા છે.
તો બનાસકાંઠા પંથકમાં પડેલા તોફાની વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાલનપુરના ગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદને કારણે બાજરીના પાકને નુકસાન થયું. ખેતરોમાં લાગેલો બાજરીનો પાક આડો પડી ગયો. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, વડગામમાં વરસાદી માહોલ છવાયો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. આ તરફ મહેસાણા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો. મહેસાણા ખાતે હાલમાં જાણકારી છે તે પ્રમાણે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ મેળાના આયોજનમાં ભારે પવનથી નુકસાન. ગુજરાતના સખી મંડળોની બહેનોએ સરસ મેળામાં લગાવ્યા હતા સ્ટોલ. ભારે પવનને કારણે મંડપ સહિત સ્ટોલને પહોંચ્યું છે ભારે નુકસાન. સ્ટોલની પાઇપ પડતા એક મહિલાએ પહોંચી માથા ઉપર ઇજાઓ હાલમાં જાણકારી છે તે પ્રમાણે, અને મહિલાને સિવિલમાં સારવાર માટે ખસેડાઈ છે. સુરતમાં 3 માળના મકાનમાં વિકરાળ આગ, એક વ્યક્તિ ભડથું. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. વાલમનગરમાં મકાનના 3જા માળ ઉપર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાયું. 1 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં ઘટના બની. 3જા માળ ઉપર ડ્રેસ અને સાડી પર ટીકી ચોંટાડવાનું કામ કરવામાં આવતું. ટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આગ ફાટી નીકળી, જેથી અંદર કામ કરતા 5 લોકો દાઝી ગયા, તેમજ એક વ્યક્તિનું મોત થયાનું પણ જાણવા મળ્યું. અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ, જેમાંથી 5 જેટલા દાઝી જતા સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે એકનું સળગી જવાને કારણે મોત થતા તેની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી. આ સાથે જ બારીમાંથી બાજુમાં મકાનમાં કૂદી જનાર મહિલા સહિત 2ને સારવાર અર્થે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ અંગેનો ફાયર વિભાગને કોલ મળતા જ ફાયરની ટીમ પહોંચી હતી. કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. ડીસામાં ઈ બાઇકમાં ચાર્જિંગ સમયે થયો બ્લાસ્ટ. ઇવી વાહન ધારકો સાવધાન થઈ જજો. ઇવી વેહિકલોમાં બ્લાસ્ટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે બનાસકાંઠા અને ડીસામાં લેબોરેટરીમાં ઇવી વેહિકલમાં બ્લાસ્ટ થયો, જેથી લેબમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ઇવી મોપેડની બેટરીમાં ચાર્જ સમયે બ્લાસ્ટ થતા આગ લાગી. મોપેડની આગથી લેબોરેટરીમાં આગ પ્રસરી. આગમાં લેબોરેટરીનો તમામ સામાન બળીને ખાક થયો. સદનસીબે મોટી જાનહાની ટળી. મોપેડની પ્યોર કંપનીની બેટરીમાં બ્લાસ્ટ થતા લોકો ઘટના સ્થળે ઉમટ્યા. સ્થાનિક લોકોએ પાણીને છંટકાવ કરી આગને કાબૂમાં લીધી. પારડીમાં બેફામ કાર ચાલકે બાઇક ચાલકને ફૂટબોલની જેમ ફંગોળ્યો. ઘટના સ્થળે જ મોત. વલસાડ જિલ્લાના પારડીના કલસર ગામ નજીક રફતારનો કહેર જોવા મળ્યો. હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂર ઝડપે જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. જોકે સારવાર દરમિયાન ચાલકનું મોત નીપજ્યું. ધરમપુરના ઉજરપાડા ગામના માસ્તર ફળિયામાં રહેતા વિપુલ સુરેશ પટેલ વાપી નોકરી કરી અને ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન પારડીના કલસર ગામ નજીકથી બાઇક પર જઈ રહ્યા હતા. એ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલી એક કારે બાઇકને જોરદાર ટક્કર મારી. આથી બાઇક સવાર વિપુલભાઈ હવામાં ફંગોળાયા અને નીચે પટકાયા. જોકે ટક્કર મારી કાર ચાલક ઘટનાસ્થળ ફરાર થઈ ગયો, પરંતુ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા અને વિપુલભાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. વધુ સારવાર માટે સુરત ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. મૃતકના પરિવારજનોએ સીસીટીવી ફૂટેજ મુજબ ફરાર કાર ચાલકને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી. ભરૂચમાં પોલીસ કર્મીને નડ્યો અકસ્માત, કારના કચ્છર ઘાણ નીકળી ગયો. કારના કચ્છર ઘાણના આ દ્રશ્યો છે ભરૂચના. ભરૂચમાં પોલીસ કર્મીઓને નડ્યો અકસ્માત. સુરત ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર રાજકોટ LCBની કારનો અકસ્માત થયો. આરોપીને લઈ પોલીસની કાર રાજકોટ પરત ફરતી હતી ત્યારે અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ખતરનાક હતો કે હ્યુન્ડાઈ ક્રિટા કારનો અકસ્માતમાં કચ્છર ઘાણ નીકળી ગયો. સુરતના નાના બોરસરા ગામ પાસે આરોપીને લઈને રાજકોટ જઈ રહેલી રાજકોટ જિલ્લા LCBની ટીમને અકસ્માત નડ્યો, જેમાં આઈસર ટેમ્પાએ પાછળથી ટક્કર મારતા કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ, જેને લઈને કાર પડીકું વળી ગઈ. કારમાં સવાર 4 પોલીસકર્મી અને 1 આરોપી દબાઈ ગયા. આ અકસ્માતમાં 1 પોલીસકર્મીનું મોત નીપજ્યું, જ્યારે કારમાં સવાર આરોપી સહિત અન્ય 3 પોલીસ જવાનને ગંભીર ઇજા પહોંચી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસકર્મીઓ આરોપીઓને સુરતના હજીરાથી લઈને રાજકોટ પરત જઈ રહ્યા હતા. બનાવને પગલે સ્થળ પર દોડી ગયેલા હાજર લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાના મોવા સર્કલ પાસે ગમખવાર અકસ્માતના સીસીટીવી જોવા મળ્યા, જેમાં મહિલા BRTS રૂટ પરથી પસાર થતા સમયે પાછળ બસે કચડી નાખી. મહિલાનું BRTS બસની અડફેટે ઘટના સ્થળે જ મોત થયું. રોડ ક્રોસ કરતા સમયે મહિલા સાથે દુર્ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં રીલ્સની ગેલછા નબીરાઓને છાકટા બનાવી રહી છે. નવા રિંગ રોડ પર સ્ટંટ કરી રોડને લીધો બાનમાં.
સ્ટન્ટબાજી અને સીન સપાટાના દ્રશ્યો છે રાજકોટના. અહીં નબીરાઓએ નવા રિંગ રોડ પર જોખમી સ્ટન્ટ કરીને આતંક મચાવ્યો. રાજકોટમાં નબીરાઓ જાણે કાયદાના ખિસ્સામાં લઈને ફરી રહ્યા હોય તેમ નવા રિંગ રોડ પર રિલ્સની ઘેલછામાં જોખમી સ્ટન્ટ કર્યા. જાણે મોતના કુવામાં કાર ચલાવતા હોય તે રીતે રોડ પર મોંઘીદાટ કાર ગોળગોળ ફેરવી, રસ્તો પોતાના નામે હોય તે રીતે આવાસ યોજના પાસે થાર ગાડી ગોળગોળ ફેરવી સ્ટન્ટ કરી સીધો પોલીસને પડકાર ફેંક્યો. આટલેથી જ માલે તુજારો અટક્યા નહોતા. રસ્તાની વચ્ચે કાર પાર્ક કરી કેક કાપી ફટાકડા ફોડ્યા. રસ્તા ઉપર કાર રાખી જન્મદિવસની ઉજવણી કરી. દિગ્પાલસિંહ જાડેજા ઇન્સ્ટાગ્રામ પર આ સીન સપાટાનો વિડીયો પોસ્ટ કર્યો. વિડીયો વાયરલ થતા પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી. પાલનપુરમાં ચોરો એક્ટિવાની ડિકીમાંથી 80,000 ઉઠાવી ગયા. જો આપ આપના દ્વિચક્રી વાહનમાં કોઈ રોકડ અથવા કિંમતી વસ્તુ રાખીને જતા હો તો સાવધાન રહેજો. બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર રોડ પર પાર્ક કરેલી સ્કૂટીમાંથી 80,000ની ચોરી થઈ. ખાસ વાત એ છે કે આખી ચોરી સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ પહેલા એક વડીલ સ્કૂલને પાર્ક કરે છે અને જતા રહે છે, અને તે બાદ બે યુવકો સ્કૂટી પાસે આવે છે અને આમ તેમ જોવાનો ડોળ કરે છે, અને પછી એક યુવક સ્કૂટીની ડિક્કી ઊંચી કરીને ડિક્કીમાં મૂકેલી થેલી કાઢી લે છે. ભોગ બનેલા વડીલે હોસ્પિટલનું બિલ ચૂકવવા 1,00,000 રૂપિયા બેંકમાંથી ઉપાડીને ડિક્કીમાં મૂક્યા હતા. હાલમાં મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 2 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. થરાદમાં ગઠિયો 5 મિનિટમાં ખેડૂતની નજર ચૂકવી 1.5 લાખ ચોરી ગયો. બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ બની ગયા છે ત્યારે એક ગઠિયો માત્ર 5 મિનિટમાં 1.5 લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયો. બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવી ગઠિયો 1,40,000 રૂપિયા ભરેલી થેલી લઈ ફરાર થયો. દૂધ વધારાના આવેલા રૂપિયા લઈ ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા. આ સમયે એક ગઠિયો ખેડૂતની પાછળથી ચૂપચાપ બેસી જાય છે. જ્યારે કોઈનું ધ્યાન ન હોય ત્યારે મોકો જોઈ ગઠિયો ખેડૂતની નજર ચૂકવી દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈ ફરાર થઈ જાય છે. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. કપાસના ખેડૂતો માટે આનંદો. 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. કપાસ મગફળીની સીઝનનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કપાસ પકવતા ખેડૂતો માટે મહત્વના સમાચાર. 1 ઓક્ટોબરથી કપાસની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. 1 ઓક્ટોબરથી રાજ્ય સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. સીસીઆઈ મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. ગુજરાતમાં 13 કેન્દ્રો પર કપાસની ટેકાના ભાવે ખરીદી થશે. મગફળીની પણ ટેકાના ભાવે ખરીદી થશે, પરંતુ હાલ કેન્દ્રએ નક્કી નથી કર્યો ખરીદી માટે લક્ષ્યાંક. જથ્થો નક્કી કર્યા બાદ મગફળીના ટેકાના ભાવે ખરીદી થશે. નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી ખરીદી કરવામાં આવશે. નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાનો 1500થી વધુ લોકો દ્વારા ઘેરાવ કરાયો. કરોડોની જમીન સરકાર પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માંગતી હોવાનો આક્ષેપ. અવિરોધ આક્રોશ છાજિયા હલ્લાબોલના દ્રશ્યો છે રાજકોટના. રાજકોટમાં નાના મોવા રોડ ઉપર આવેલ ભીમનગરના રહેવાસીઓએ આજે મનપા કચેરીએ હલ્લાબોલ કર્યો. 1500 કરતા વધુ અનુસૂચિત સમાજના લોકો જય ભીમના નારા સાથે દોડી આવ્યા, જેને લઈને કચેરીના બધા દરવાજા બંધ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. જોકે સમાજના લોકોનો રોષ યથાવત રહ્યો. તેમનો સૂત્રોચ્ચાર લગભગ 30 મિનિટ ચાલુ રહ્યા. ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં અંદાજિત ₹700 કરોડની જગ્યાએ જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયત શરૂ કરવામાં આવી. માત્ર ₹103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ કરાયો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોને લઈ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા. આરએમસી કચેરીમાં જય ભીમના નારા ગુંજ્યા. મહિલાઓ છાજિયા લેતી લેતી મોટી સંખ્યામાં આવતા કચેરીના દરવાજા બંધ કરવામાં આવ્યા, જેને પગલે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ જાતે તેમની વચ્ચે ગયા અને આગેવાનોને મળીને સમગ્ર મામલે સ્થાનિકોના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. ઉત્તર ગુજરાતથી વરસાદને લઈને સમાચાર. મહેસાણામાં ધોધમાર વરસાદ. વરસાદ ભારે હોવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મહેસાણાના ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ગોપીનાળામાં પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ થઈ ગયા હોવાની જાણકારી છે. દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, વાહન ચાલકો એક વખત જોખમ તો ખેડ્યું કે વાહન આ ગોપીનાળામાંથી પસાર કરી લે, પરંતુ ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે પાણીની હાજરી સિવાય. કારણ કે વાહન ચાલકો તેમાંથી વાહન પસાર કરે તે પહેલા જ વાહન બંધ થઈ જાય છે. નીચાણસમા પાણીથી વધુ પાણી ભરાયેલા હોવાને કારણે વાહનો અંતે જે રીતે આ કાકાને આપ જોઈ રહ્યા છો કે વાહન ખેંચીને લાવવું પડી રહ્યું છે, તેવી રીતે જ વાહનો ખેંચીને લાવવા પડી રહ્યા છે. ગોપીનાળુ આખું પાણીમાં જતું રહ્યું છે. મહેસાણામાં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
તો ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી છે. સૌથી વધુ કોડીનારમાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. તાલાળામાં 1.5 ઇંચ, સુત્રાપાડામાં 1 ઇંચ, વેરાવળમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ગીર જંગલમાં ભારે વરસાદ પણ વરસી ગયો છે. ગીર સોમનાથના દ્રશ્યો આપ જુઓ. મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. સરેરાશ ગુજરાતની અંદર જો આંકડો કુલ જોઈએ તો પણ 85 થી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. ગીરના તાલાલામાં ધોધમાર વરસાદ, છેલ્લા 1 કલાકથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે હેરના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 1 થી 1.5 કલાકમાં જે વરસાદ આવી ગયો તેના કારણે અનેક શેરીઓ પાણી પાણી થઈ ગઈ. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. સાંજથી રાત થતા થતા મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ ગઈ. તો બોટાદ પંથકમાં ધોધમાર વરસાદ, પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ટાવર રોડમાં વરસાદ. વરસાદ પડતાની સાથે અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. સમજીયાળા, સિંથળી, હળદળ ગામ નજીક વરસાદી માહોલ છે. વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તલ, કપાસ સહિતના પાકમાં થઈ શકે છે નુકસાન, કારણ કે ફક્ત વરસાદ નથી થઈ રહ્યો, ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ઉભા પાકને નુકસાન થાય તે પ્રમાણેનો તોફાની વરસાદ છે. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકાના દ્રશ્યો પણ આપને આમાં જોવા મળશે. તરફ વડોદરાથી સમાચાર. ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ, ડભોઈ નગર સહિત તાલુકા પંથકમાં સાર્વત્રિક વરસાદ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. ડભોઈ વડોદરા રોડ પર વાહન ચાલકોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત તમામ વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે. ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારો એવા છે 70 થી 80% કે જ્યાં આગળ વરસાદ આવ્યો છે. રાશનકાર્ડમાં આધાર લિંક કરાવવા શહેર શહેર લાગી રહી છે લાઈનો, થઈ રહ્યા છે લોકોને ધરમના ધક્કા. અમરેલી જિલ્લામાં આધાર કાર્ડની કામગીરીને લઈને અરજદારોને ભારે હાલાકી થઈ રહી છે. જિલ્લાના મોટાભાગના તાલુકા મથકે આધાર કાર્ડની કામગીરી ઠપ છે. એજન્સી ઓપરેટરની નિમણૂક ન કરતા અનેક સેન્ટરો ઉપર આધાર કાર્ડ કામગીરી બંધ છે. સાવરકુંડલામાં મામલતદાર રજુલાથી હંગામી ઓપરેટર બોલાવી આધાર કાર્ડની કામગીરી કરાવી રહ્યા છે. જોકે સાવરકુંડલા જનસેવા કેન્દ્રની 2 કીટ એજન્સીના ઓપરેટર ન હોવાને કારણે બંધ છે. રોજના 100 જેટલા અરજદારો આવે છે, જેની સામે 40 અરજદારોને જ ટોકન આપવામાં આવે છે. તો છોટાઉદેપુરમાં સેવા સદનની કચેરીમાં સવારથી જ અરજદારોની લાંબી કતાર લાગી. ભારે ગરમી વચ્ચે ઓફિસની લોબીમાં લોકો ભૂખ્યા તરસ્યા કલાકો સુધી બેસી રહેવા મજબૂર છે. બાળકોની શિષ્યવૃત્તિ માટે KYC ફરજિયાત હોવાથી ખેતમજૂરી કરતી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ધર્મના ધક્કા ખાવા મજબૂર છે. અંબાજીના પણ હાલ બેહાલ છે. આધાર કાર્ડમાં સુધારા વધારાને લઈને અરજદારોને ધર્મના ધક્કા થતા રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેર અને ગામડાઓમાં પણ તોફાની વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સતત બીજા દિવસે જમાવટ કરી ત્યારે ભાવનગર પંથકમાં જતા જતા મેઘરાજાએ પધરામણી કરી. ભાવનગર શહેર અને ગામડામાં વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ભાવનગરમાં 24 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો. સતત બીજા દિવસે વરસાદથી ભાવનગરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે ભાવનગર પાણી પાણી થઈ ગયું. સતત વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા. શહેરના નિર્મળનગર, માધવરત્ન બિલ્ડિંગ પાસે રસ્તાઓ ઉપર જળભરાવની સ્થિતિ જોવા મળી. પાણી ભરાવાને લઈ વાહન ચાલકોની હાલાકીનો